नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे इंग्लिश में चैप्टर वन विनी स्माइल ना क्वेश्चन आंसर समझीशुं। विद्यार्थी मित्रों, आपणे एक्टिविटी फाइव आपणा पाठ में समझी गया। ए एक्टिविटी फाइव स्माइल इन द मिरर एना क्वेश्चन आंसर आज आपणे समझवाना छे। क्वेश्चन आंसर हूँ समझाऊँ ते दरमियान तमारे जो तमारी नोटबुक में लखवा होय तो त्यारे लखी शको छो प्रश्न ने एनो जवाब, परंतु पेरेग्राफ लखवाना नथी। विद्यार्थी मित्रों ए याद राखजो, फक्त प्रश्न लखवानो अने एनो जवाब लखवानो। अने जो तमे एम करो कि भाई हूँ ज्यारे समझाऊँ त्यारे तमारे नथी लखवा, तो प्रथम तमे समझी लो अने त्यार पछी तमे नोटबुक में लखो तो पण वांधो नथी। हूँ तमने पीडीएफ फाइल मोकलवानी छूं, तेमाथी जोईने लखजो बराबर, तो तमे तमारी रीते करी शको छो। तमने जे रीते करवू होय ए रीते हमणा लखवू होय तो हमणा अने त्यार पछी लखवू होय तो पछी। चलो हवे आपणे जोईए, प्रथम तो आपणे सूचना वाँचशू। रीड द फॉलोइंग पेरेग्राफ्स फ्रॉम द लेसन, एटले के नीचे આપેલ ફકરો પાઠમાંનો ફકરો વાંચો, પછી શું કહે છે વાંચ્યા પછી જુઓ। નીચે સૂચના આપી છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે નીચેના પ્રશ્નનો જવાબ આપો। તમે જ્યારે નોટમાં લખો ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે હેડિંગ આપવાનું કે રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, અથવા તો તમે આ રીતે આપો ડાયરેક્ટ કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તો પણ વાંધો નથી બરાબર। જોઈએ આપણે, હું પ્રથમ તો પેરેગ્રાફ વાંચું છું। ઇટ વોઝ 11th April 2011, It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. અહીં સુધીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે, ઇટ વોઝ 11th April થી અ રિયર વ્યૂ મિરર સુધી બરાબર। હવે તમે નોટમાં લખશો તો પેરેગ્રાફ નથી લખવાનો, ડાયરેક્ટ ક્વેશ્ચન લખવાનો। ક્વેશ્ચન વન, હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વિની, તેજસ્વિની ઉંમર કઈ હતી, કેટલા વર્ષની હતી એવો પ્રશ્ન પૂછ્યો છે। હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વિની, તેજસ્વિની કેટલા વર્ષની હતી, તો આપણે લખશું જો અહીંયા આપ્યું છે ઇટ વોઝ તેજસ્વિની 12th બર્થડે, દેખાય છે, તો એના પરથી આપણે આન્સર બનાવવાનો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આન્સર લખીએ છીએ તો પેરેગ્રાફમાં આપ્યું હોય તે બેઠું એવું નથી લખવાનું, આપણે વાક્ય રચના ગોઠવવી પડશે આપણા પ્રશ્ન પ્રમાણે। તો આપણા પ્રશ્ન પ્રમાણે પહેલાં વાક્ય રચના ગોઠવી કે ભાઈ આન્સર લખશું કે તેજસ્વિની વોઝ 12 યર્સ ઓલ્ડ, આ રીતે બનશે, તેજસ્વિની વોઝ 12 યર્સ ઓલ્ડ બરાબર। ચાલો હવે જઈએ નંબર ટુ પર, વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર, જો એના પિતાજીએ તેને ભેટમાં શું આપ્યું તેણીને, તો જુઓ અહીંયા જ્યારે પણ ડીડથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જુઓ વોટ ડીડ એનાથી પ્રશ્ન પૂછ્યો છે, ક્રિયાપદનું મૂળ ગિફ્ટ આપ્યું છે, પરંતુ જ્યારે આપણે આન્સર બનાવીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, તો ગિફ્ટનું ગિફ્ટેડ કરવાનું, જો હું બનાવું છું એના પિતાજીએ શું ભેટ આપી હતી એ પહેલાં આપણે પેરેગ્રાફમાં જોઈએ, જોવા પ્રથમ જ લાઈનમાં છે હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ બરાબર। હવે આન્સર લખશું ત્યારે આ રીતે લખશું, જો હર ફાધર ગિફ્ટેડ હર, જો અહીંયા ગિફ્ટ છે એનું ભૂતકાળનું રૂપ ગિફ્ટેડ થાય, હર અ બ્યુટિફુલ બાઇસિકલ, બેઠું જ આવશે। જો અમુક વાર જ એવું બનશે કે જે આન્સર છે તે બેઠો આપણને પેરેગ્રાફમાં આપી જ દેવામાં આવ્યો છે, લખી જ દેવાનો છે, પણ અમુક વાર આપણે વાક્ય રચના ગોઠવવી પડશે એ યાદ રાખજો। અહીંયા આપ્યું છે બેઠું, તો આપણે લખી દઈશું હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ। ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી, ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ, એટલે કે સાયકલ હતી એનું વર્ણન કરો, તો જુઓ સેકન્ડ લાઈનમાં જુઓ, ઇટ વોઝ અ યુનિક બાઇક, બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, છે ને એ જ આપણે અહીંયા લખવાનું છે। તો આપણે કઈ રીતે લખશું, જુઓ આપણે લખશું કે ધ બાઇસિકલ વોઝ, આપણે બાઇસિકલનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે તો લખશું ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, આ રીતે આપણે લખી દેવાનું।
તો જો પહેલા આપણે પેરેગ્રાફ વાંચ્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપવામાં આવ્યા હોય તો તમારે પ્રથમ તો પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો, જે આપણે હમણાં કર્યું જોયું ને તમે, ટીચરે પહેલાં શું કર્યું, શાંતિથી પહેલાં પેરેગ્રાફ વાંચ્યું, ત્યાર પછી વન બાય વન ક્વેશ્ચન જોવાના અને પેરેગ્રાફ પરથી એના આન્સર શોધીને લખી દેવાના છે. વાક્ય રચના બરાબર આપણા ક્વેશ્ચન પ્રમાણે જોઈને આન્સર બનાવી દેવાનો. આગળ જોઈએ પેરેગ્રાફ નંબર ટુ પર. પ્રથમ તો આપણે તેને પણ વાંચીએ. વેન તેજસ્વિની શો હર બાયસિકલ, શી સેડ વાવ, શી ફેલ પ્રાઉડ, શી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ, હિયર આઈ ગો, હુ, શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, શી વેન ટુ ધ રિવર બેંક, શી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ. એટલે વેન તેજસ્વિની શો હર બાયસિકલથી લઈને ઓન ધીસ રફ પાથ સુધી આપ્યું છે. જોઈએ આપણે વન બાય વન ક્વેશ્ચન. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ તેજસ્વિની ફીલ વેન શી શો હર બાયસિકલ, એટલે કે જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ તો તેને કેવું અનુભૂતિ થઈ હતી, એમ પૂછે છે કે એણે જ્યારે જોઈ હતી સાયકલ તો એને કેવી અનુભૂતિ થઈ હતી, કેવી ફિલિંગ આવી હતી. તો આપણે લખીએ આન્સર, જો આપણે ઉપર જોઈએ પહેલાં પેરેગ્રાફમાં, શી ફેલ્ટ પ્રાઉડ પહેલી જ લાઈનમાં છે, જુઓ દેખાય છે. તો આપણે આપણા ક્વેશ્ચન પ્રમાણે એને લખવાનું, લખીએ કે તેજસ્વિની ફેલ્ટ, જો અહીંયા પણ ડીડ આપ્યું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું, તો ફિલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ટ, FELT ફેલ્ટ. તેજસ્વિની ફેલ્ટ પ્રાઉડ, પછી ક્વેશ્ચન લખી દેવાનો, વેન સી શો હર બાયસિકલ, ફરીથી તેજસ્વિની ફેલ્ટ પ્રાઉડ વેન સી શો હર બાયસિકલ, આ રીતનો આન્સર બનશે. બરાબર, ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ. વેર ડીડ તેજસ્વિની ગો, તેજસ્વિની ક્યાં ગઈ હતી. તો આપણે અહીંયા જોયું, જો ત્રીજી લાઈનમાં છે, હમણાં આપણે વાંચ્યું ને, સી વેન ટુ ધ રિવર બેંક, બરાબર. તો આપણે લખશું કે તેજસ્વી ની વેન્ટ, તેજસ્વિની ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ, કારણ કે ડીડ આપ્યું છે અહીંયા પણ. તો તેજસ્વિની વેન્ટ ટુ ધ રિવર બેંક, દરિયાકાંઠે ગઈ હતી. પત્યું, તો આપણે હવે આ જ પેરેગ્રાફનો ક્વેશ્ચન નંબર થ્રી છે તે જોઈએ. તમારે ટેક્સ્ટબુકમાં આ પેરેગ્રાફ જુઓ. જોજો, લખ્યું છે ક્વેશ્ચન નંબર થ્રીમાં કે હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક, એટલે કે દરિયાકાંઠાનો જે રસ્તો હતો તે કેવો હતો. તો પેરેગ્રાફમાં જુઓ, તમારા ટેક્સ્ટબુકમાં જો આપ્યું છે, સી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ, એટલે પાથ કેવો હતો, રફ હતો. તો આપણે લખશું, આપણે પહેલાં તો પ્રશ્નમાંથી જ લેવાનું, જો ધ પાથ ઓન ધ રિવર બેંક આખું લીધું, પછી લખવાનું વોઝ અને લાસ્ટમાં લખી દેવાનું રફ. ઇઝી, ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ, આ રીતે લખાશે. ચાલો હવે આપણે આગળ જઈએ પેરેગ્રાફ નંબર થ્રી પર. પ્રથમ આપણે વાંચીએ પેરેગ્રાફ. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, દેન શી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ, વોટ વોઝ ધેટ, સી push the button, lo and behold there came out a big fan on the rear wheel, the fan started rotating, vroom vroom, it thrilled Tejaswini, she pedaled the bicycle with full strength. Jo ahi she was riding at her top speed thi aapyo che, to she pedaled the bicycle with full strength, tya sudhi no paragraph apne aapama aavyo che. Hava apne pehla to joiye one by one question. પ્રથમ શું છે, વોટ ડીડ તેજસ્વિની નોટિસ, પહેલો પ્રશ્ન છે. શું નોટિસ કર્યું, તો આપણે હમણાં જ વાંચ્યું રેડ બટન, પહેલી જ લાઈનમાં છે, જુઓ, સી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ. તો જો અહીંયા સારું છે કે બેઠો જ આપ્યો છે, તો આપણે અહીંયા લખી દેવાનું તેજસ્વિની, સીના જગા પર તેજસ્વિની, નોટિસ્ડ, કારણ કે અહીંયા પણ ડીડ આપ્યું છે એટલે ક્રિયાપદના પાછળ ડી લાગશે, તો નોટિસના પાછળ ડી લગાડી દીધું. ધેન નથી લખવાનું, ડાયરેક્ટ આપણે લખશું તેજસ્વિની નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ, સી ના જગા પર તેજસ્વિની, બાકી આખું બેઠું લખી દેવાનું પેરેગ્રાફની પહેલી લાઈનમાં આપ્યું છે તે. બરાબર, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ. વોટ હેપન્ડ વેન તેજસ્વિની પુશ્ડ ધ રેડ બટન, શું થયું કે જ્યારે તેજસ્વિનીએ લાલ બટન દબાવ્યું સાયકલમાં. જોઈએ આપણે અહીંયા આપણે પેરેગ્રાફમાં પહેલાં તો શોધીએ,
અહીંયા લખ્યું છે જો લો એન્ડ બિહોલ્ડ ના નીચે કે ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ છે એ આન્સર આપણો આવશે પણ આપણે ક્વેશ્ચન પ્રમાણે બનાવવો પડશે તો લખી વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન પછી લખવાનું અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્હીલ આ રીતે આપણે લખશું ફરીથી When Tejaswini pushed the red button, a big fan came out on the rear wheel. આ રીતે આપણે પ્રશ્નનો જવાબ બનાવશું. ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. Why was Tejaswini thrilled? Tejaswini શા માટે રોમાંચિત થઈ ગઈ? કેમ એ રોમાંચિત થઈ ગઈ જોઈએ આપણે. જો It thrilled Tejaswini. છેલ્લી લાઈનમાં જુઓ, છેલ્લેથી બીજી થ્રિલ્ડ તેજસ્વીની જોયું, તેના પરથી કઈ આવતું હશે? તો આ જ આવશે કે અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ કેમ, જો છે ને, ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, રોમ રોમ, ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. તો આના પરથી આપણે આપણો આન્સર બનાવશું. કઈ રીતે બનાવશું જુઓ, તેજસ્વીની વોઝ થ્રિલ્ડ, આ તો ક્વેશ્ચનમાં આપ્યું જ છે. પછી લખવાનું બીકોઝ અ બિગ ફેન came out on the rear wheel and it started rotating. Fan na jagah par it likhi devan fari thi. Tejaswini was thrilled because a big fan came out on the rear wheel. It started rotating. And it started rotating. આમ લખી દેજો. બરાબર, તો આ થયો આપણો ક્વેશ્ચન નંબર 3 નો આન્સર. આગળ જોઈએ, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. તેજસ્વીનીએ શું કર્યું જ્યારે પંખો ફરવાનું શરૂ કર્યું? તો જો આપ્યું છે અહીંયા છેલ્લી લાઈનમાં, સી પેડલ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, દેખાય છે? તે આન્સર આવશે. તો આપણે લખશું વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, તેજસ્વીની પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. બેથું જ લખી દેવાનું, પેડલ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. આ રીતનો આન્સર બનશે. ફરીથી, વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, તેજસ્વીની પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. બરાબર, તો આ આપણે ચાર પ્રશ્નો આ પેરેગ્રાફના જોયા. હવે આપણે આગળ જઈએ પેરેગ્રાફ નંબર 4 તરફ. જોઈએ આપણે, And what a miracle! The bike's front wheel rose from the ground and then the rear one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. She was thrilled. અહીં સુધીનું છે પેરેગ્રાફ. એન્ડ વોટ અ મિરેકલ થી લઈને સી વોઝ થ્રિલ્ડ સુધીનું. જોઈએ ક્વેશ્ચન 1. વોટ વોઝ અ મિરેકલ, શું હતું મિરેકલ એટલે કે જાદુ, શું જાદુ થયું? કે જે સાયકલ હતી એનું આગળનું પૈણું અને પાછળનું બંને બદલ થઈ ગયા, મતલબ સાયકલ શું કરવા માંડી, હવામાં ઉડવા માંડી, એ જ હતું ને? તો જોઈએ આપણે આન્સર આ રીતે લખશું કે ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ધેટ વોઝ અ મિરેકલ. બરાબર ને, લખી દો કે ભાઈ ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ધેટ વોઝ અ મિરેકલ. ચાલો હવે આગળ જઈએ. How high did the bike go? એટલે કે જે સાયકલ હતી એ કેટલી ઊંચાઈએ ગઈ તે આપણે જોવાનું છે. જો અહીંયા પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે ત્રીજી લાઈનમાં જુઓ, અપ 3, 4, 5, 50 meters જોયું, તો આપણે લખી દેવાનું ધ બાઇક, ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ, કારણ કે ડીડ છે, એટલે કે ધ બાઇક વેન્ટ 50 meters હાઈ. આટલું આપણે લખશું. ફરીથી, ધ બાઇક વેન્ટ 50 meters હાઈ. ચાલો આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3 તરફ. વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ, તેજસ્વીની શા માટે રોમાંચિત થઈ, કે કેમ રોમાંચિત થઈ? તો આપણે લખશું આન્સર, કેમ થઈ? કારણ કે સાયકલ ઉડવા લાગી. બરાબર ને, તો આપણે લખશું કે તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ. ઇઝી. ચાલો ફરીથી બોલું, તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ. આટલું લખવાનું છે.
આ થયો આપણો પેરેગ્રાફ નંબર 4. હવે આગળ જઈએ પેરેગ્રાફ નંબર 5 તરફ. નાઉ શી વોઝ ફ્લાઈંગ ઓવર ધ રિવર. શી લુક ડાઉન. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇટ વોઝ અ બોટ. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ ધ વિલેજ. શી શો હર સ્કૂલ. ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. શી થોટ. અહીં સુધી પેરેગ્રાફ આપણને આપ્યો છે. આપણે જોઈએ હવે ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન નંબર 1, વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર. તેજસ્વીનીએ નદીમાં શું જોયું હતું? જો અહીંયા તેજસ્વીની સી આપ્યું છે, ક્રિયાપદ સી છે, આગળ ડીડ છે, એટલે આન્સરમાં શો થશે, બરાબર. અને જુઓ પેરેગ્રાફમાં સેકન્ડ લાઇન જુઓ, ઇટ વોઝ અ બોટ દેખાય છે, તે આપણો આન્સર છે. તો આપણે આ રીતે આન્સર બનાવશું કે તેજસ્વીની સો અ બોટ ઇન ધ રિવર, બરાબર. ચાલો આગળ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ. એન્ડ તેણીની શાળામાં તેણે શું જોયું હતું? તો લખશું તેજસ્વીની શો. અહીં જુઓ, એની શાળામાં ગઈ તો આ પેરેગ્રાફમાં આપ્યું છે. જો પેરેગ્રાફની ત્રીજી લાઇનમાં જુઓ, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, દેખાય છે, તેના પરથી આન્સર આપણે બનાવશું. ચાલો લખી, તેજસ્વીની શો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. આ રીતનો આન્સર બનશે. ફરીથી, તેજસ્વીની શો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ચાલ આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3 તરફ. વોટ ડીડ તેજસ્વીની ડિસાઈડ. તેજસ્વીનીએ શું નક્કી કર્યું? તો લખશું કે તેજસ્વીની, પેરેગ્રાફમાં જુઓ, લાસ્ટ લાઇનમાં જ હશે, આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, દેખાય છે, સી થોટ, એણે વિચાર્યું. તો આપણે લખવાનું, તેજસ્વીની ડિસાઈડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ, બરાબર. જો અહીં આપ્યું છે તેજસ્વીની ડિસાઈડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂફ, છેલ્લી લાઇનમાં જ હશે, છે ને. તેણે શું નક્કી કર્યું? કે ભાઈ, તેની શાળાનું જે રૂફ, એટલે જે છાપડું છે, બરાબર, જે છત છે, તેને તે સાફ કરશે, એવું એણે નક્કી કર્યું હતું. ચાલો, તો અહીંયા પેરેગ્રાફ નંબર 5 પૂરો થાય છે. હવે આગળ જઈએ આપણે. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, ગ્રીન ફિલ્ડ્સ. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટિફુલ વ્યૂ. એન્ડ ધેન સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. સી અપ્લાઇડ ધ બ્રેક્સ. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. બટ વિધિન સેકન્ડ્સ ધડામ સી ક્રાઇડ આઉટ ઓ મા. અહીં સુધીનો પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે. ચાલો આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ. તો પહેલી લાઇનમાં આપ્યું છે, જો નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ છે. તો આપણે બનાવશું આપણા પ્રશ્ન પ્રમાણે કે તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, બરાબર. ફરીથી, તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ તેજસ્વીની નોટિસ. તેજસ્વીનીએ શું નોટિસ કર્યું? તો જુઓ આપણે જોઈએ પેરેગ્રાફમાં, આયરું ફ્લોક ઓફ બર્ડ વાળું જુઓ, ચેક સેકન્ડ લાઇનમાં, સી નોટિસ ધ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, જોયું. હવે આપણે આન્સર લખશું કે તેજસ્વીની નોટિસ્ડ, જો અહીંયા ડીડ આપ્યું છે એટલે ક્રિયાપદ જે છે નોટિસ, એના પાછળ ડી લગાડશું. તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, બરાબર. ચાલ આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3 તરફ. વોટ ડીડ તેજસ્વીની ડૂ. જોઈએ આપણે કે તેજસ્વીનીએ શું કર્યું. એનો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પક્ષીઓ એમના રસ્તામાં આવ્યા તેજસ્વીનીના, તો એણે શું કર્યું હતું? તો આપણે લખીએ કે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ. જુઓ થર્ડ ત્રીજા નંબરની લાઇન પર, તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ, એ જ લખવાનું છે. ચાલ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4, વોટ હેપન્ડ
વેન તેજસ્વીની અપ્લાઈડ ધ બ્રેક્સ. હવે શું થયું જાણે, એણે બ્રેક લગાવી તો જો ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અપ્લાઈડ ધ બ્રેક્સના બાજુમાં ત્રીજી લાઈનમાં દેખાય છે. ચાલો આપણે બનાવીએ. વેન તેજસ્વીની અપ્લાઈડ ધ બ્રેક્સ ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, એટલું જ લખી દેવાનું છે. બરાબર, પહેલાં આપણે પ્રશ્નમાંથી જ લઈશું કે ભાઈ વેન તેજસ્વીની અપ્લાઈડ ધ બ્રેક્સ, પછી લખવાનું ત્રીજી લાઈનમાં છે જો તે કે ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, ત્યાં સુધી લખી દેવાનું. આગળ જોઈએ. વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. તેજસ્વીનીએ શું કર્યું જ્યારે બાઇક એટલે કે સાયકલ નીચે આવવાની શરૂઆત કરવા લાગી? તો જો અહીંયા આપ્યું છે કે તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ હેલ્ડ ધ હેન્ડલ ટાઈટલી છે. હવે આપણે આપણા પ્રશ્ન પ્રમાણે આન્સર બનાવી દેવાનો. તો બનાવશું કે વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઈટલી. લખી દીધું, ફરીથી જો. વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઈટલી. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. સી ઓપન હર આઈઝ, ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ. સી ગોટ અપ, વોશ્ડ હર ફેસ એન્ડ લુક્ડ ઇન ટુ ધ મિરર. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ, I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. અહીં સુધીનો પેરેગ્રાફ છે જે આપણા ટેક્સ્ટબુકનો છેલ્લો પેરેગ્રાફ છે. બરાબર, જોઈએ હવે ક્વેશ્ચન. વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ, રિયલાઇઝ એટલે ખ્યાલ આવવો, સમજાવો. તો તેજસ્વીનીને શું ખ્યાલ આવ્યો, શું સમજાયું કે શું હતું? એ તો સ્વપ્ન હતું, ઇટ વોઝ અ ડ્રીમ. બરાબર ને, તો આપણે લખશું પહેલી જ લાઇનમાં છે, જુઓ. તેજસ્વીની રિયલાઇઝડ that it was a dream. આટલું લખી દેવાનું છે ફરીથી. તેજસ્વીની realized that it was a dream. ચાલો આગળ ક્વેશ્ચન નંબર 2. What did તેજસ્વીની promise herself? તેજસ્વીનીએ પોતાની જાતને શું વચન આપ્યું હતું? જો અહીંયા છે ત્રીજી લાઈનમાં, she promised herself I will make a bike like this and fly over my village. દેખાય છે ચોથી લાઈનમાં, ચોથી અને પાંચમી. તો આપણે આ રીતે લખશું કે તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ, ડી લાગશે પ્રોમિસના પાછળ, આગળ ડીડ છે. તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ. ફરીથી, તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ. અહીં સુધી આવશે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3. The flying bike was a dream. True or false? એટલે કે ઉડતી સાયકલ એ સ્વપ્ન હતું, ખરું સાચું કે ખોટું? તો આન્સર શું આવશે? ટ્રુ, સાચી જ વાત ને. શું હતું એ? તેજસ્વીનીનું સ્વપ્ન હતું, જે આપણે જોઈ ગયા, હે ને? તો ચાલો આજે આપણે આ ક્વેશ્ચન આન્સર સમજ્યા. મેં તમને કહ્યું એ રીતે તમારી અંગ્રેજીની નોટમાં ન્યુ વર્ડ્સ પછી લખી દેવાનું છે. બરાબર, તમને પીડીએફ મોકલાવું જ છું. હમણાં લખ્યું હોય તો ઠીક, નહીં લખ્યું હોય તો તમે સમજી તો ગયા જ ને મેં સમજાવ્યું, તો એ પ્રમાણે તમારે હવે ક્વેશ્ચન લખવાનો અને એનો આન્સર લખવાનો. બરાબર.